માલપુર ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની સભા યોજાઈ। જસુભાઈ પટેલની ટિકિટ કપાયા બાદ મતદાર આભાર દર્શન કર્યું। જસુ પટેલ સ્પીચ દરમિયાન થયા ભાવુક। તો મારા દીકરાને માલપુર બાયડની જનતાની સેવામાં આપું છું। 50 વર્ષ જે પાર્ટી માટે ઘસી નાખ્યા એમને જ મને ઘેર્યો। તો કોંગ્રેસ પાર્ટીમાં રહેલા એકે મારા સેવા યજ્ઞમાં હાડકા નાખ્યા તો મારી કોંગ્રેસ પાર્ટીએ મને પાછો પાડ્યો છે। સેવા કરતો રહીશ, ચૂંટણી કાર્યક્રમમાં પડીશ નહીં। તો માલપુર ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની સભા યોજાઈ। જસુભાઈ પટેલની ટિકિટ કપાયા બાદ મતદાર આભાર દર્શન કર્યું। જસુ પટેલ સ્પીચ દરમિયાન ભાવુક થયા। તો મારા દીકરાને માલપુર બાયડની જનતાની સેવામાં આપું છું। 50 વર્ષ જે પાર્ટી માટે ઘસી નાખ્યા એમને જ મને ઘેર્યો। તો કોંગ્રેસ પાર્ટીમાં રહેલા એકે મારા સેવા યજ્ઞમાં હાડકા નાખ્યા તો મારી કોંગ્રેસ પાર્ટીએ મને પાછો પાડ્યો છે। સેવા કરતો રહીશ, ચૂંટણી કાર્યક્રમમાં પડીશ નહીં। તો સ્પીચ દરમિયાન જસુ પટેલ ભાવુક થયા હતા। એક દીકરો તમને આપું છું, સત્તા માટે નહીં, એક દીકરો તમને આપું છું। સત્તા માટે નહીં, ચૂંટણી લડવા માટે નહીં, જે લોકોએ કામ કર્યું છે એમના માટે એમનું વળતર જ્યારે જરૂર પડે ત્યારે, પૈસા તો કંઈ પણ જોયા વગર મેં મારા કાર્યકાળ દરમિયાન કોર્ટના માલિકો અહીંયા બેઠા છે ત્યારે હું હારેલો નથી, હું જીતેલો છું। દિવસ મને કેવો યાદ આવે છે અટલજીનો, એ અટલજી જ્યારે એક વખતે હારીને રાજીનામું આપ્યું ત્યારે એમણે એમ કહ્યું હતું કે આહુતિ બાકી હૈ યજ્ઞ અધૂરા હૈ, જો કોઈ યજ્ઞમાં આહુતિ આપવામાં ન આવે તો યજ્ઞ યજ્ઞ કહેવાય નહીં। અપનો કે વિઘ્નોને ઘેરા, મારા પોતાનાએ જ બને ઘેર્યા છે કે જો હું 40-50 વર્ષથી મારું કુટુંબ જે પક્ષ માટે જાત ઘસી રાખી હતી એમણે જ મને ઘેર્યું છે, તમે નહીં। ત્યારે નવદદીજી હડિયા લગાય કે યજ્ઞમાં દધીચીએ હાડકા નાખ્યા હતા એવું મારા એકે, મારા વાળાએ એકે તમારી પાર્ટીએ આ યજ્ઞમાં હાડકો નાખી અને મને પાછો પાડ્યો છે આ તાલુકાનો, આ વિસ્તારનો।